ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલકે પ્રેમિકાની 12 વર્ષીય પુત્રી સાથે દુષ્કર્મ આચરવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જોકે આ પ્રકરણમાં સગીરાની માતાએ પણ પ્રેમી સાથે શરીર સંબંધ બાંધવા માટે સગીરી પુત્રીને મજબૂર કરી હોવાનું બહાર આવતા પોલીસે માતા અને હવસખોર યુવકની ધરપકડ કરી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રહેતી પરપ્રાંતીય મહિલા તેનો પતિ 7 વર્ષ અગાઉ મૃત્યુ પામતા તેના 2 સંતાનો સાથે એકલી રહે છે. આ સમય દરમિયાન તેને ભરૂચના કોરેશી મહોલ્લામાં રહેતા રિક્ષા ચાલક અલ્તાફ હુસેન અબ્દુલ રહીમ દિવાન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે અવારનવાર વિધવા પ્રેમિકાના ઘરે અવર જવર કરતા અલ્તાફ હુસેને વિધવા પ્રેમિકાને માસૂમ બાળકી પર દાનત બગાડી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. છેલ્લા 2 વર્ષથી હવસખોર અલ્તાફ હુસેન સગીરાની સાથે દુષ્કર્મ આચરતો હતો. આ અંગે સગીરાએ તેની માતાને આ વાતની જાણ કરતા તેણીએ પણ તેના પ્રેમી અલ્તાફ સાથે સગી પુત્રીને સંબંધ બાંધવા મજબૂર કરી હતી. આ અંગે સગીરાએ તેની ફોઈને જાણ કરતા બી ડિવિઝન પોલીસે મથકે ફરિયાદ નોંધાતા પોલીસે સગી માતા અને હવસખોર એવા અલ્તાફ દિવાની ધરપકડ કરી હતી. ગઈકાલે ભરૂચ શહેર બી ડિવિઝન ખાતે એક રેપ અને પોક્સોની કલમો નીચે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. ગુનાની વિગત એવી છે કે છેલ્લા 3-1 વર્ષથી આ કામે જે ભોગ બનનાર બાળકી છે એની માતા અહીંયા ભરૂચ મુકામે રહે છે અને આ કામે જે આરોપી છે અલ્તાફ હુસેન રહીમ દિવાન તેની સાથે તેમને પ્રેમ સંબંધ હોય તેની સાથે ભોગ બનનારના જે માતા છે એ રહેતા હતા અને આ દરમિયાન છેલ્લા 3-1 વર્ષથી જે ભોગ બનનારની સગીરભાઈની 13 વર્ષની જે દીકરી છે એની સાથે આ કામનો જે આરોપી છે એની સાથે દુષ્કર્મ કરી અને બદકામ કરતો હતો અને ગઈકાલે કંટ્રોલ રૂમ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે જે આરોપી છે એને ગુનો દાખલ કરી અને એની ધરપકડ કરેલી છે અને આ ગુનાની વધુ તપાસ હાલ ચાલુ છે. આ કામે જે ભોગ બનનાર બાળકો છે તેના જે સગા છે એની ફોઈ તેમને ત્યાં ગયેલા અને પછી એ લોકોએ તેમને જાણ કરી કે મારી સાથે આવું થયું છે એટલે અમે લોકો ત્યાંથી અહીંયા આવતા રહેલા છે. જેના આધારે કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવેલી અને જે આધારે બી ડિવિઝન પોલીસ સ્થળ ઉપર ગયેલ અને પછી એના આધારે ગુનો રજીસ્ટર કરેલો.